કિડની અંદર આપણે ચેપ્ટર નંબર 7 તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. બીજો પ્રશ્ન હતો સમષ્ટિમાંથી જે પસંદ કરેલા હોય સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને શું કહે છે? નિદર્શન કહે છે. કુલ એકમો એટલે સમષ્ટિમાંથી જે પસંદ કરો એને શું કહેવાય? નિદર્શ કહેવાય. બરાબર. પછી સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ. સમષ્ટિના એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહે છે. નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. એના ઉદાહરણ પણ આપણે જોયા. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પુરવણી રહિત અને પુરવણી સહિત. પુરવણી રહિત સહિત શું છે? તમે જ્યારે કોઈ સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરો તો અગાઉ પસંદગી પામેલ એકમ બરાબર પુરવણી સહિત નિદર્શ પુરવણી રહિત નિદર્શ સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે અગાઉ પસંદગી પામેલો એકમ બીજા એકમની પસંદગી કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે તો એને શું કહેવાય? પુરવણી સહિત. અને મૂકવામાં ના આવે તો એને બરાબર. છેલ્લે કયો પ્રશ્ન આપણે જોયો? નિદર્શ પદ્ધતિના ના. ઓકે, ચાલો એની પછી લખો પ્રશ્ન. લખો સરળ યાદચ્છિક નિદર્શનની વ્યાખ્યા લખો. સરળ યાદચ્છિક નિદર્શનની વ્યાખ્યા લખો. સમષ્ટિના પ્રત્યેક એકમને પસંદ થવાની સમાન તક આપવામાં આવે તેને સરળ યાદચ્છિક નિદર્શન કહે છે. પ્રત્યેક એકમને પસંદ થવાની કેવી તક મળે સમાન તેને શું કહેવાય? સરળ યાદચ્છિક નિદર્શન. હવે જો અહીંયા જઈએ સરળ શું છે પહેલાં વ્યાખ્યા તરીકે તો આપણે લખું સમજો. અહીંયા તમને એમ કીધું હોય કે એક શાળાના 100 બાળકોમાંથી 10 બાળકોને પસંદ કરો. બરાબર. તો 100માંથી તમે કોઈ પણ 10ને પસંદ કરો એને શું કહેવાય? સરળ કહેવાય. શું કહેવાય? સરળ. એ જ્યારે સમષ્ટિના એકમો સમાન સમાન એટલે બધા સરખા હોય ત્યારે કયો નિદર્શ આવે? સરળ યાદચ્છિક નિદર્શ. સમાન એટલે બધા સરખા અને સરખા હોય ત્યારે કયો નિદર્શ આવે? સરળ યાદચ્છિક નિદર્શ. પસંદ થવાની બધાને તક કેવી મળશે? સમાન હોય છે. કોઈ ભેદભાવ કોઈ સાથે રાખવાનો હોતો નથી. એ સરળ છે.
तो स्तरित कोने सरल करते પછી શું આવશે સ્તરિત આવશે પણ એની પહેલા આપણે ટૂંકનો દેખ આવે છે લોટરી ની કઈ રીત લોટરી ની રીત બરાબર છે તો લોકો પ્રશ્ન એક સરળ યાદચ્છિક નિદર્શન સરળ યાદચ્છિક નિદર્શન લેવા માટે कई भी पद्धतियों का उपयोग करवामां आवे छे जवाब लखो एक लॉटरी ની રીત અને બે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટક वासन के डब्बा में
वासन के डब्बा माथी यादच्छिक रीते उपाड़वामां आवे छे અને ઉપાડેલી ડિબ્બીઓમાં જે ક્રમો આવે તે ક્રમોના એકમો સમષ્ટિમાંથી પસંદ કરવાથી મળતો નિકર્ષ સરળ યાદચ્છિક નિદર્શ કહેવાય છે. યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની ક્યારે ઉપયોગી થાય છે? જવાબ લખો, જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે લોટરીની રીતમાં ખૂબ સમય લાગે છે. અને તે કંટાળાજનક બને છે. આવા સંજોગોમાં યાદચ્છિક સંખ્યાઓના તૈયાર કરેલા કોષ્ટકોની મદદથી નિદર્શ લેવાનું કાર્ય સરળ બને છે. પછીનો પ્રશ્ન, યાદચ્છિક સંખ્યાઓના પ્રચલિત કોષ્ટકોના LHC ટિકેટના કોષ્ટકો
બીજો ફિશર અને યેટના કોષ્ટકો, ફિશર અને યેટના કોષ્ટકો, અને ત્રીજો અમેરિકાની રેન્ડ કોર્પોરેશન, અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો. અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો. પછીનો પ્રશ્ન, યાદચ્છિક નિદર્શ મેળવવા કોના કોષ્ટકોનો ઉપયોગ વધુ પ્રચલિત છે? જવાબ લખો ટીપેડ, એલએસસી ટીપેડ. પછીનો પ્રશ્ન, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ લાભ અને ગેરલાભ જણાવો. લખવામાં પહેલો, આ પદ્ધતિમાં દરેક એકમને પસંદ થવાની પહેલા લાભ છે, બરાબર ને? લાભ લેખા. આ પદ્ધતિમાં દરેક એકમને પસંદ થવાની સમાન તક હોવાથી પસંદગીમાં પૂર્વગ્રહ કે પક્ષપાતને કોઈ અવકાશ રહેતો નથી. બીજું, નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. ઓછા સમયે અને ઓછા ખર્ચે વિશ્વસનીય માહિતી ઓછા સમય અને ઓછા ખર્ચે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. ગેરલાભ લખો. ગેરલાભ, પહેલું, સમષ્ટિના બધા જ એકમોનો યાદી જરૂરી છે,
જો તે પ્રાપ્ય ન હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાતી નથી. બીજું, જ્યારે સમષ્ટિનું કદ મોટું હોય ત્યારે ચિઠ્ઠી બનાવવાનું અને સમષ્ટિના એકમોને ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે. જો નિદર્શનનું કદ નાનું હોય તો યોગ્ય માહિતી મળતી નથી.